વેલકમ ટુ બાની રસોઈ સરળતા અને નવીનતા મારી યુટ્યુબ ચેનલ પર આજે હું એક હેલ્ધી રેસીપી બતાવવાની છું કે જેનું નામ છે સ્પાઈસી ફાડા ખીચડી કે જે ઘઉંના ફાડા એટલે કે દલિયા મગની દાળ તથા અલગ અલગ પ્રકારના શાકભાજીમાંથી બને છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે તથા એકદમ હેલ્ધી છે તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને રાતે ડિનરમાં પણ લઈ શકો છો અને જો તમે ડાયટિંગ કરતા હોય તો એક બેસ્ટ રેસીપી છે આ આ વિડીયોને એન્ડ સુધી જુઓ કેમ કે તો જ તમને આખી રેસીપીનો સરખો ખ્યાલ આવશે અને હજી સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો ચાલો આપણે સ્પાઈસી ફાડા ખીચડી બનાવીએ સ્પાઈસી ફાડા ખીચડી બનાવવા માટે એક વાટકી મેં ઘઉંના ફાડા એટલે કે દલિયા લીધેલા છે એક વાટકી મગની દાળ લીધેલી છે જે મેં ધોઈ લીધેલી હતી છ ચમચી તેલ લીધેલું છે અને ત્રણ ચમચી ઘી લીધેલું છે ત્યારબાદ ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી ઝીણી સમારેલી દૂધી એક કપ લીલા વટાણા એક કપ એક બટેટું ઝીણું સમારેલું એક ગાજર ઝીણું સમારેલું આદુ મરચાંની પેસ્ટ એક કપ ટમેટું એક ઝીણું સમારેલું બે ડુંગળી ઝીણી સમારેલી લીંબુનો રસ બે ચમચી લસણની કળી દસ નંગ કે ઝીણી ઝીણી કટકી કરી લીધેલી છે અને સમારેલી કોથમીર બેથી ત્રણ નંગ તમાલપત્ર તજના ત્રણથી ચાર કટકા સૂકા લાલ મરચાં ત્રણ નંગ લવિંગ ચારથી પાંચ નંગ ગરમ મસાલો તથા મીઠો લીમડો બીજા મસાલામાં નમક ધાણાજીરું લાલ મરચું હળદર રાઈ જીરું અને હિંગ સૌથી પહેલાં એક વાટકી ઘઉંના ફાડા એટલે કે દલિયા આપણે એક વાસણની અંદર લઈશું ત્યારબાદ તેની અંદર ત્રણ ચમચી તેલ આપણે ઉમેરીશું ત્રણ ચમચી તેલ ઉમેર્યા બાદ આપણે સારી એવી રીતે મિક્સ કરી લેવાનું છે ઘઉંના ફાડા અને તેલ એકદમ સારી એવી રીતે મિક્સ થઈ જવું જોઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર મગની દાળ ઉમેરવાની છે કે જેને આપણે ધોઈ લીધેલી છે એક વાટકી મેં મગની દાળ લીધેલી છે કે જેને આપણે પલાળવાની નથી પરંતુ સારી રીતે ધોઈ લેવાની છે મગની દાળ નાખ્યા પછી આ બધી વસ્તુને એકદમ સારી રીતના મિક્સ કરી લેશું જો તમને તેલ આની અંદર ઓછું લાગે તો તમે થોડું વધારે પણ તેલ નાખી શકો છો મગની દાળ અને ઘઉંના ફાડા એકદમ સારી રીતના તેલમાં મિક્સ થઈ જવા જોઈએ હવે એક કૂકરની અંદર બેથી અઢી ગ્લાસ જેટલું પાણી લેવું ઘઉંના ફાડા મગની દાળ તથા શાકભાજી બાફવા માટે આપણે પાણી થોડું વધારે લેવાનું છે ત્યારબાદ તેની અંદર મગની દાળ ઘઉંના ફાડા ઉમેરી દઈશું હવે તેમાં ઝીણી સમારેલી દૂધી ઝીણું સમારેલું બટેટું ઝીણું સમારેલું ગાજર લીલા વટાણા સ્વાદ અનુસાર નમક બધું મિક્સ કરી લેશું ત્યારબાદ કુકર બંધ કરી અને થી છ જેટલી વિસલ કરી લેવી હવે આપણે જોઈ શકીએ છીએ કે બધું એકદમ સારી રીતના બફાઈ ગયું છે ખીચડી વઘારવા માટે માટીનો ઝાકરીઓ અહીં મેં લીધેલો છે અને તેની અંદર ત્રણ ચમચી તેલ લઉં છું અને ત્રણ ચમચી ઘી લઉં છું જો તમારી પાસે માટીનો ઝાકરિયો ન હોય તો તમે કઢાઈમાં પણ વઘારી શકો છો ત્યારબાદ તેની અંદર રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં તમાલપત્ર લવિંગ તજ બધા સૂકા મસાલાને તેલમાં સારી રીતના સાતળી લેવાના છે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર મીઠો લીમડો આપણે ઉમેરીશું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ સારી રીતના મિક્સ થઈ જાય સારી રીતના સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર દસ નંગ લસણની કળી કે જેની મેં કટકી કરી લીધી હતી તે ઉમેરીશું અને બે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું લસણ અને ડુંગળી નાખ્યા પછી લસણ અને ડુંગળીને એકદમ સતળાવા દેવાનું છે બદામી રંગનું થવા દેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું આ બધી વસ્તુને આપણે બેથી પાંચ મિનિટ સુધી સારી રીતના સતળાવા દેવાની છે અને એકદમ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ઘઉંના ફાડા મગની દાળ અને શાકભાજી જે બાફ્યા હતા તે આપણે તેની અંદર ઉમેરીશું શાકભાજીની અંદર તમે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો તમને ગમતા કોઈ પણ શાકભાજી તમે ઉમેરી શકો છો ત્યારબાદ તેની અંદર હળદર નમક સ્વાદ અનુસાર લાલ મરચું ધાણા જીરું અને ગરમ મસાલો આ બધી વસ્તુ નાખી અને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા અને બધું નખાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આને આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંક્યા બાદ તેને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેવાનું છે પાંચથી સાત મિનિટ પછી આપણે જોઈએ તો આપણી સ્પાઇસી ફાડા ખીચડી એકદમ સરસ રીતના બની ગઈ છે એકદમ સરસ રીતના ચડી ગઈ છે તો હવે આપણે આની ઉપર બે ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેર્યા બાદ તેને હલાવી અને તેની ઉપર સમારેલી કોથમીર નાખીશું આપણી સ્પાઇસી ફાડા ખીચડી એકદમ રેડી છે તો ચાલો આપણે તેને પ્લેટિંગ કરીએ સ્પાઈસી ફાડા ખીચડીની અંદર તમે તમારા મનગમતા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો અને તમારી પાસે જો બનાવેલું શાક પડ્યું હોય તો એ પણ તમે આની અંદર ઉમેરી શકો છો આ હેલ્ધી રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ